नमस्कार बुलेटिन में आपनु स्वागत समाचारों साथे हूं छु विधि। बात सुरेंद्रनगर ना समाचार थी लखतर रोड पर कार अने एसटी बस वच्चे अकस्मात सर्जायो छे जेमां त्रण व्यक्तिना घटनास्थळे ज मौत निपजा होवानी जाणकारी छे। कोठारिया गाम पासे आ समग्र घटना बनी होवानी विगत अन्य बे व्यक्ति इजाग्रस्त होवानी पण जाणकारी छे के जेओने अत्यारे सारवार अर्थे हॉस्पिटल खसेड़ाया छे। लखतर सांकड़ रूट परनी एसटी बस ने आ अकस्मात नड्यो छे। एसटी बस अने कार वच्चे अकस्मात सर्जायो के जेमां त्रण व्यक्तिओना घटनास्थळे ज मौत निपजा। महत्वना समाचार त्यारे सुरेन्द्रनगर थी मळी रह्या छे के ज्यां कोठारिया गाम पासे आ समग्र घटना बनी होवानी विगतो छे। बे व्यक्ति इजाग्रस्त थई छे जेओने अत्यारे सारवार अर्थे हॉस्पिटल दाखल करवामां आवी छे। आखरे कोनी बेदरकारीथी अकस्मात थयो ते अंगे हवे तपास कराशे, परंतु अत्यारे जाणकारी त्रण व्यक्तिना घटनास्थळे मौत। વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા સાજિદ બેલીમ પાસેથી। સાજિદ, એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ત્રણ વ્યક્તિના મોત, કઈ રીતે બની આ સમગ્ર ઘટના? જી, જો વાત કરીએ તો સુરેન્દ્રનગર લખતર જે હાઈવે છે ત્યાં કોઠારિયા એન્જિનિયરિંગ કોલેજના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો। જે સુરેન્દ્રનગર સાકર રૂટની એસટી બસ છે અને સાણંદથી જે કંદોઈ પરિવાર છે, જે સુરેન્દ્રનગર અને વઢવાણના યુવાનો હતા, જે પાંચ લોકો ઇન્ડિકા ગાડીમાં આવી રહ્યા હતા તેઓની સાથે અકસ્માત થતા ઇન્ડિકા ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે લોકોને અતિ ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા। જો પ્રથમ દ્રષ્ટિએ જોઈ તો સુરેન્દ્રનગરથી સાકર તરફ લખતર તરફ બસ જઈ રહી હતી અને સાણંદથી લોકો આવી રહ્યા હતા, તેઓએ સામેથી આવીને આ કારે અકસ્માત કર્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। જી બિલકુલ સાજિદ, આભાર આ જાણકારી બદલ। તો અત્યારે તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે જેઓને સારવાર આપવામાં આવી રહી છે। કોઠારિયા ગામ નજીક આ ઘટના બની કે જ્યાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો અને ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જીવ ગયા। સુરેન્દ્રનગર થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત કે જ્યાં કોઠારિયા ગામ પાસે અકસ્માતની ઘટના બની જેમાં ત્રણના મોત અને બેને ગંભીર ઇજા પહોંચી છે। લખતર રોડ પર કોઠારિયા ગામ નજીક આ સમગ્ર અકસ્માત સર્જા હોવાની જાણકારી।